नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण एक विषय हिंदी में वर्णमालानो अभ्यास करीए। तो बाळको, अगाउ आपणे घसे कमल, घसे खरगोश, घसे गमला, तो बाळको घ मूळाक्षर सुधी शीख्या हता। हवे आजे आपणे घ, घसे घ र लगी गमूळाक्षर लगता शीखवानो छे। तो बाळको जो अहींया चित्र दोरेलू छे, घनु घसे घर, अने हिंदीनी स्वाध्यायपोथीमां पण आપેલું છે। જો घसे घ र, हिंदी में आपणे घर लखवू होय तो आ रीते लखाय घ र, અને ગુજરાતીમાં આપણે લખવું હોય તો ઘસે ઘ ર। તો જો બાળકો, અહીંયા ઘ લખેલો છે અને આગળ અહીંયા ટપકા આપેલા છે, તો હવે ટપકા જોઈને ઘ લખતા શીખવાનું છે। તો ધ્યાન આપજો, જુઓ આપણે કેવી રીતે લખીએ છીએ। તો જુઓ, પહેલા આપણે અહીંથી શરૂ કરીશું, એક નંબર અહીંથી આપણે શરૂ કરીશું, પછી જો આપણે શરૂ કર્યું કે એક નંબર, પછી અહીંયા વળાંક આવ્યો, વળાંક આવ્યો ત્યાં બે નંબર આવશે, જો વળાંક આવ્યો ત્યાં બે, પછી ઊભી લાઈન અહીંયા ત્રણ નંબર આવશે, અને ઉપર શિરોરેખા આપણે કરી હિન્દીમાં શિરોરેખા, તો ઉપર જે આપણે શિરોરેખા કરી ત્યાં ચાર નંબર। આપણે ફરી વાર જોઈએ, ફરી વાર આપણે જો અહીંથી શરૂ કર્યો ત્યાં એક નંબર, બીજો વળાંક લીધો ત્યાં બે નંબર, પછી ઊભી લાઈન કરી આપણે એનો ત્રણ નંબર, અને હજી શિરો રેખા કરી એનો ચાર નંબર। તો બાળકો, તમને ઘ લખતા આવડશે ને? હવે જો બાળકો, ઘ અને ધ માં ફેર છે, તમે ઘણી વખતે ભૂલ કરો છો। જો આ કયો મૂળાક્ષર છે? ધ। તો બાળકો, ધ લખવાનું હોય ત્યારે જો હિન્દીમાં ધ આપણે અહીંયા લખીએ છીએ, તો અહીંયા આ રીતે વળાંક હોય અને ઊભી લાઈન અડધી હોય અને શિરોરેખા અડધી હોય છે। જ્યારે આપણે ઘ લખીએ ત્યારે આ વળાંક અને જે આ લાઈન બંને સમાન હોય અને શિરોરેખા પણ આખી હોય છે। તો તમારે ઘ અને ધમાં યાદ રાખવાનું કે ધ લખીએ ત્યારે આ વળાંક હોય અહીંયા અને શિરોરેખા અડધી હોય અને ગમાં શિરોરેખા આખી હોય। હવે જો આપણે ગુજરાતીમાં જોઈએ, તો જો ધમાં અહીંથી વળાંક છે અને જે લાઈન છે એ અડધી છે, અને ગ લખેલું છે ઘ, એમાં જે આ વળાંક અને આ લાઈન બંને સમાન છે। તો તમારે યાદ રાખવાનું કે આ ધ લખીએ ત્યારે આ લાઈન અડધી આવે અને ધમાં આ જે વળાંકની અહીંયા લાઈન બંને સમાન હોય છે। તો તમને યાદ રહેશે ને? હવે બાળકો, આપણે આગળ જોઈએ, તો જુઓ અહીંયા શું લખ્યું છે, ઘ ઢૂંઢ કર ઉસ પર ભૂલા અલગ। તો બાળકો અહીંયા શું કીધું છે, કહ્યું છે ઘ શોધી તેના ઉપર ગોળ કરો। તો જો અહીંયા ઘણા બધા મૂળાક્ષરો આપેલા છે, તો આપણે ઘ શોધવાનું છે। તો જો આ પહેલો મૂળાક્ષર કયો છે, તો બોલો બેટા, તો હા આ મૂળાક્ષર છે ઘ, ઘ સે ઘ ર, આપણે જ્યાં શીખી રહ્યા છીએ એ મૂળાક્ષર છે, એટલે આપણે ગોળ કરીશું।
છો મૂળાક્ષર બાળકો આ મૂળાક્ષર જુદો મૂળાક્ષર છે આપણે શીખવાનો બાકી છે આ જુદો મૂળાક્ષર છે એટલે આપણે તેના ઉપર બોળ નહીં કરીએ હવે જો આગળનો મૂળાક્ષર તો આ મૂળાક્ષર કયો છે તો સ આ પણ જુદો મૂળાક્ષર છે અલગ છે એટલે આપણે બોળ નહીં કરીએ હવે આગળનો મૂળાક્ષર તો ન આ પણ જુદો મૂળાક્ષર કહેવાય એટલે ન ઉપર પણ આપણે બોળ નહીં કરીએ હવે જુઓ આગળનો મૂળાક્ષર ગ આપણે જે શીખી રહ્યા છીએ જુઓ આ ગ મૂળાક્ષર આપણે શીખી રહ્યા છીએ એ મૂળાક્ષર છે ગ એટલે આપણે બોળ કરીશું હવે જુઓ આગળનો મૂળાક્ષર ક ક આપણે શીખી ગયા ને ક સે કમળ પરંતુ બાળકો અત્યારે આપણે ઘ મૂળાક્ષર શીખી રહ્યા છીએ એટલે ક ઉપર આપણે બોળ નહીં કરી હવે આગળનો મૂળાક્ષર જુઓ બોલો બેટા હા તો ઘ હવે તમને આવડી ગયું ને આપણે જે શીખી રહ્યા છીએ ઘ મૂળાક્ષર એ છે એટલે આપણે બોળ કરીશું હવે જુઓ આગળનો મૂળાક્ષર કયો છે ગ્ય તો આ પણ મૂળાક્ષર જુદો છે અલગ છે એટલે આપણે બોળ નહીં કર્યો હવે હવે જુઓ બોલો બેટા હા ઘ તો હવે આવી ગયું ને આપણે જે શીખી રહ્યા છીએ મૂળાક્ષર છે ઘ ઘ સે ઘ ર એ આપણે બોળ કરીશું હવે જુઓ આગળનો મૂળાક્ષર ત્ર તો બાળકો આ પણ જુદો મૂળાક્ષર છે એટલે આપણે બોળ નહીં કરીએ પછી આગળનો મૂળાક્ષર ક્ષ તો બાળકો આ જુદો મૂળાક્ષર કહેવાય આપણે અત્યારે આ ઘ મૂળાક્ષર શીખી રહ્યા છીએ એટલે આપણે ક્ષ ઉપર બોળ નહીં કરીએ હવે આગળનો મૂળાક્ષર જુઓ તો આ કયો મૂળાક્ષર છે હ તો બાળકો આ મૂળાક્ષર પણ જુદો કહેવાય એટલે આપણે બોળ નહીં કરીએ અને આગળનો મૂળાક્ષર જુઓ આ કયો છે બોલો તો હા ઘ આપણે જે શીખી રહ્યા છીએ ઘ સે ઘ ર તો આપણે આ ઘ ઉપર બોળ કરીશું હવે જુઓ